લાકડી કા લીધી? આ મારી ગાયોને ભૂખ લાગી હશે. આજે કેટલું મોડું થઈ ગયું. આ ડાક્ટરને બરકવા ગયો તો, પણ એ ડાક્ટર છે ને ઓલા ભરતાને ત્યાં ગયો છે, તો એને કીધું હું થોડી વારમાં આવશું. પહેલા એ ભરતાને ત્યાં જાય, ત્યાંથી પછી ગગીને જોવા માટે આવે. તો તમારે ક્યાં જવું છે? આ બીજી બધી મારી બિચારી ગાયો, એને ભૂખ લાગી છે. આજે કેટલું મોડું થઈ ગયું. આ ડાક્ટરને બરકવા ગયો. એમાં તમારામાં મગજ મગજ છે કે નથી, કે પછી હવે ગાયોની વાહે ગાંડા થઈ ગયા છો? કોઈ તાનું તો જો તમે ગયા ડાક્ટર પાસે. હું આ બધી ગાયોને લઈ જાય ને ત્યારે જતા જતા ડાક્ટરને મળી લે. મારે કાંઈ છે ને એ નથી સાંભળવું, મને ખબર છે. એકવાર ગાયોને લઈને તમે ગયા ને એટલે તમે સીધા હાઈજે આવશો. તમે તમારું છે ને ડાક્ટર પાસે જોડાવા નહીં જાઓ. ડાક્ટરને કા ઘરે બોલાવો કે હાલો ડાક્ટર પાસે હાલો. જો તું મારી વાત સાંભળ, હું મારી ગાયો હારે રહે ને એટલે મને છે ને સારું લાગે. તું ચિંતા માં કર મારી. શું કામ ચિંતા ન કરું? મારો ઘરવાળો આવી રીતે તાવમાં તપ તપે છે અને એને એની તો ચિંતા નથી. હું ચિંતા કરું છું, ન્યાય એને વાંધો. જો મને છે ને મારી ગાયો હારે હું રહ્યો ને એટલે હું હાજો હમો રહું. પછી ભલે મને કાંઈ એ થાય, મારી ગાયો મારી આજુબાજુ એમ ફરતી હોય ને એટલે હું મારું બધું દુઃખ ભૂલી જાઉં. વાંધો નહીં, તમારે છે ને ગાયોની આજુબાજુમાં જ રહેવું છે ને. ગાયોને જ ક્યાંય નથી લઈ જવાય, અહીંયા નહીં રાખો. એવું હોય ને તો તમે તમારા ગાયોની પડખે ખાટલો રાખી દો. હાલો. અરે પણ એમને ખાવા હાટું શું કરવાનું? તમને તો એકે વાતે નથી પોગાતું. એક કામ કરો, આજ તમારે એકલા ન જાવ, હું તમારી ભેગી આવું. હાલો. જો મારી વાત સાંભળ, એને છે ને હું આજે બપોર ટાણે લઈ આવું. આજે વધારે ન ચાલે. બસ પાકું ને? પાકું. બપોર સુધી માં આવતા રહો. હા બપોર. જો બપોર સુધી તમે ન થાય વાન ગાયું લઈને તો હું આવી જઈશ તમારા વાહે વાહે. ના હું આવી જાય બપોર સુધી બધી ગાયોને લઈને. હા તું ચિંતા મત કર, મને હારું જ છે. અને બપોર ડાક્ટર પાસે જવાનું? હા જવાનું છે. તું છે ને ખાલી મને છે ને મસાલા વાળી આદુ વાળી છે ને ચા બનાવ. હું તમને બનાવી દઉં છું. હાલો. પણ જો બપોર સુધી માં આવતા રહેજો. આવી જાય. ધ્યાન રાખવું પડે. પણ તું ચિંતા ના કર, આપણે જ્યાં હશે ને ત્યાંથી એને ગોતી લાવું, સમજો. હા અને આ મુદાસ નહીં રહેવાનું, સમજો. આ જેટલી છે ને હવે એ બધા એને હાચવવાના આવે તારે. અને કાંઈ એ થાય ને તો મને બોલાવી લેવાનું. મારી ગાયોને કોઈક હાથ લગાવે ને તો એને હું છોડતો નથી. તો એટલે તને પણ કાંઈ જરૂર પડે ને તો મને કહેજે, હું આવી જાય તારી મદદ કર. સમજો, ચિંતામાં કર, મળી જાહે અને આપણે ગોતવા જાઉં. સમજો, હાલ. પણ મેં જે બકરું ઉપાડ્યું ને હે એ મોટો છે અને વજનદાર છે. હા તે ઈ તારું. અને ઓલું કોણું માખણ બકરું ને ઘેટું છે ને એ બે મારા. ઘેટું? હા ઘેટામાંથી થોડુંક આપજો. આપણે છે ને આ આપણે વેચવા નથી, આનો આપણે નાસ્તો કરવાનો છે. સાંજે રાંધી અને તું ઘેટાનું કે ને. હા પણ એ મારે ખાતા ખાતા વધે ને તો તું ખાજે. નહીં વધે તો ન જ વધે ને. કેટલી મહેનત કરું અને કેવડું પૈન મારું. તું તો નમાલો નીકળ્યો. એક બકરું માણમાં ઉપાડી ગયો.
અને મેં તો બાર તો તીજું લેવું હતું, તીજું, પણ ઓલી કુંવારી નીકળી ગઈ. કુંવારી હાથમાં હતી બરાબર, અને એ તો આપણો અત્યાર કહેવાય, આપણી રોજી કહેવાય, એને કાંઈ ઘા કરીને જવાય નહીં. એટલે પછી તીજું લેવાનું વિચાર માંડી ભાઈઓ. અને તું તો નમાલા એક બકરું નહોતું પડી, એક તો એક બકરામ એટલો ભાર લાગતો હતો તને. આ તમારો હાથ ભારે છે એટલે તમે ખાલી આમ મને કહો ને એટલે હું સમજી જાય. આમ જુઓ બળવા મળે. હવે જે દી લૂંટ કરવા ગયા અને એકાદું બકરું પકડીને આવ્યો ને એટલે મારી મેં પાડી દી, ધ્યાન રાખજે. હું આ શું કહું, આ બકરીને શિંગડા આવે કે નહીં એ નાના નાના. અને જો હવે આવી નમાલાઈ કરીને હે તો હાજર તારું શાક કરીને ખાઈ. હા આ તમે શું બોલો છો, તઈ નમાલા માણોનો આ કામ શું છે મારી હારે પર? નહીં બાપુ, મરદા ફાડિયા જોઈ મારે તો મરદ. અરે હવે નો બીવ, ચાર ચાર બકરા છે ને ખંભે નખીને આવ્યા છે ને, કેવો મરદના ફાડિયા જોઈ મારે. મને છે ને આમ ગાયુંમાં વધારે મજા આવે, સમજ્યા? ગાય હોય ને એટલે એને આમ કરવીને એટલે એ આમ જ હાલે. જો ગાય છે ને એના પૈસા સારા આવે એટલે એને બરોબર વેચી દેવાની. અને ઓલો ઘેટા બકરાનું વજન શું થાય તો પૈસા આવે એટલે એ આપણે છે ને. બાપુ અત્યારે મારા મોઢામાં પાણી આવી. તો હાલ બળતણ બળતણ વીણીને ઘરી ભેગું. અને બાપુ થોડુંક વેલું જોહે, ભૂખ લાગવાની દવા. ઊંઘની દવા કહેવાય? હા ઊંઘની, ભૂખની. હા એ થઈ જાહે તારો પ્રબંધ. હાલ હાલ હેઠો ઉતર, બળતણ વીણવા જવાનું છે. આળાનું બારદાન છે, હાલો ઊભો તો કર્યાથી બેઠો તો. આમાં નકરા બકરા ને ઘેટા ને એવું જ નાખ્યું છે, વજન એટલો વધી ગયો. હાલો કોપી બેન. ભાભી ડાક્ટર આવ્યા કે નથી આવ્યા? ડાક્ટર તો હજી નથી આવ્યા. પણ ભાભી આ ડાક્ટર નહીં આવે ને ડાક્ટર આવ્યા પહેલા જ તે દોગીને કંઈક થઈ જાય. હે ગોપી બેન આ શું બોલો? હા પણ મને એવું જ લાગે છે કે આ ગોગી છે ને એની વધારે તબિયત ખરાબ છે. હમણાં હું ગઈ ને તો મારા હામુંય નહોતી ભાળતી, આમ મોઢું ફેરવી લેતી હતી. બાકી તમને ખબર છે ને ગોગી પાસે ગમે એ જાય ને તો એને વાલ કરવા માંડે, આમ સાટવા માંડે. એના બદલે તો હું એની પાસે ઊભી રીત મારા હામુંય નહોતા આવી ને. તમે છે ને એટલું બધું ન વિચારો, ભગવાન નો કરે કે ગગીને કઈ થઈ જાય. ગગીને કઈ થઈ જાય તો તમારા ભાઈ નો જીવ તો એમને વયો જાય. હા હા હું ન બોલો, મારા ભાઈ ને તો કોઈ દે કઈ ન થવું જોઈએ. મારા ભાઈ ને કઈ થાય ને એની પેલા તો હો વાર મને કઈક થાય તો વાંધો નહીં. બસ ગોપીબેન આ છે ને મારવા કરવાની વાત હું નથી કરતી. તમને ખબર છે ને એ એની ગાયને આટલો કેવો લીહોડો નથી પડવા દેતા, અને જો એને ખબર પડે કે ગગીને કઈક થઈ ગયું છે તો એનો તો એમને જીવ વયો જાય. ભગવાનને પ્રાર્થના કરો કે ગગીને કાંઈ ન થાય, હાજી નરવી થઈ જાય પાસે. હું ઈજ ભગવાનને કહું છું કે અમાર ગગીને કંઈ ન થવું જોઈએ. તમને ખબર નથી તમારા લગ્ન થયા ને એ પહેલાંની વાત છે, આ રમણી છે ને એને ખાલી કાનમાં ઝીવડા પડી ગયા હતા. એમાં તો અમારો ભાઈને લઈ લઈને ગાંડાની જેમ આખા ગામમાં દોડતો હતો. મને છે ને આ ગગીની એટલે ચિંતા થાય છે કે મારો ભાઈ ના વિના નહીં રહી શકે. અને તમને ખબર નથી અમારા ભાઈ રહ્યો ને એનો તો જીવ જ આ બધી ગામમાં હશે. મારા તમારા બાથી વધારે વાલી તું ત્યાં ગાયું છે એ તો મને ખબર જ છે. જોર અટાણે પોતે આખા તાવમાં તપ તપે છે, પણ નહીં એને બધાને પહેલાં એને ગગીન હાજી કરવી છે એને એની ચિંતા તો છે જ નહીં. એટલે ભાઈને પાછો તાવ આવ્યો છે? તઈ શું કઈ કહીને મરી ગઈ કે તમે દવાખાને જાઓ, દવા લ્યો દવા લ્યો. ના નો મહિને મારી વાતને લઈને વૈયા ગયા ગાયું. જોયું મને ખબર જ હતી કે આ ગગીને કંઈક થયું છે ને એટલે હારવાર ભાઈને કંઈક થયું જશે. આ ગગીને કે રમલીને કે ગમે એ ગાને કંઈક થાય ને એ પેલા ભાઈ ઉપર આવી જાય છે ઘાત. મને તો સમજાતું નથી કે આ ગગીનું શું થાય. ભાભી કાંઈ નહીં થાય, આપણે ભગવાન પાસે હારી માંગણી કરી કે ગગી હાજી નરવી રહીએ એટલે આનામાં છે ને કંઈક જીવ આવે. હસોડો રોટલો મૂકી દીધો છે ખાવાનો, એની ચિંતા કરી કરીને મારો જીવ બળે. ના ના ભાભી તમે હો જીવ નો બાળો, આપણે છે ને હમણાં ડાક્ટર ને પાછા બોલાવા જાવી બે જણ્યું. એ કીએ ડાક્ટર 3 વાર બોલાવા ગયા છે તમારા ભાઈ. વાંધો નહીં આવી જાય, એને બીજી જગ્યાએ જવાનું હોય ને ભાભી. બાકી આપણા ડાક્ટર તો હારા છે, એમને આપણી કેટલી ગાયું જીવ આપ્યા છે અને કેટલી આપણી ગાયું માંદી હતી ને બધું હાજી એ કરી છે. હમણાં આવતા હશે તમે ઉપાધિ ન કરો, જો હમણાં ન આવે ને તો આપણે બે જણ્યું પાસે જાશું એમને લેવા હારું. હાસી વાત આવશે ને તમારા ભાઈ મોકલવા જ નથી, ડાક્ટરને છે ને કાઠલો પકડીને લઈ આવો. સાવ તમે કામ કરો,
ચિંતા કરો માવો. ગોગોડીને શું થયું હશે કોણ જાણે. કેવી હાજી હવરી હતી, કંઈક એવું તો નહીં હોય ને કે અમારા ખોયડા ઉપર કંઈક ખોટ બેહવાની હશે, કા પછી અમારી આ ગાયોના ધણમાં જ કંઈક ખોટ બેહવાની હશે. નહીતર ગગી આવી રીતે માંદી ન પડે.